વધુ આવક મેળવવા માટે નવતર પ્રયોગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 2017ના વર્ષમાં હાથ ધરાયો હતો, જેમાં મશરૂમની ખેતી એ નાના ખેડૂતોને જ નહીં પરંતુ ગૃહિણીઓ અને નાના ઉદ્યોગકારો માટે ફાયદાકારક નીવડી રહી છે. મશરૂમની ખેતી યોગ્ય માર્ગદર્શન મેળવી કરવામાં આવે તો તે સારી આવક આપનારી સાબિત થઈ શકે તેમ છે અને તાપી જિલ્લામાં મહિલા ખેડૂતોએ તે અપનાવી આજે વર્ષે દાડે લાખો રૂપિયાની આવક મેળવી આર્થિક પગભર થઈ રહ્યા છે. આ છે વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના અંજનાબેન ગામિત, કે જેઓ સિવિલ એન્જિનિયર છે. તેઓ તેમની ઇજનેરીના કામની સાથે સાથે નાની જમીનમાં શેડ બનાવીને મશરૂમની ખેતી કરીને વર્ષે દાડે સારી એવી આવક મેળવી રહ્યા છે. સાથે ગામની અન્ય મહિલાઓને આ વ્યવસાય થકી રોજગારી પૂરી પાડી શકે છે તે માટે તેઓ ખુશ છે. શેડ રેડી કર્યો છે મશરૂમ ઉત્પાદન માટે. એમાં જરૂરી સાધનો બધા લગાવીને આજે અમે 30-35 કિલો બિયારણ એક મહિનામાં મશરૂમ કલ્ટિવેશન કરીએ છીએ, જેમાંથી મિનિમમ 40-50 હજારની જેવી એમાં આવક થાય છે. અને એમાં 6-7 બહેનો જે ઘરે બેરોજગાર હતા એ લોકોને પણ એમાંથી રોજી રોટી મળી રહી છે. અને અમારા આર્થિક રીતે સરભર પણ બહેનો થશે. પ્લસ મશરૂમ એક પૌષ્ટિક ખાદ્ય છે, જે ઉપયોગ કરવાથી એક હેલ્ધી ફૂડ તરીકે કહેવાય છે. તેનાથી તંદુરસ્તી પણ જળવાશે. ટૂંકા ગાળાના અને ફાયદાકારક એવા મશરૂમની સફળ ખેતીના માર્ગદર્શન માટે તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ નિષ્ણાંતો દ્વારા સમયાંતરે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે, જેને પગલે ખેડૂતો મશરૂમની નફાકારક ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે અને સ્વાસ્થ્ય માટે અતિગુણકારી એવા મશરૂમની સફળ ખેતીને અપનાવી રહ્યા છે. ખેડૂતોને 1 કિલો બિયારણમાંથી 10-12 કિલો પરાળની જરૂર હોય છે અને એના માટે એમાંથી એને 5-8 કિલો જેટલી આવક મળે છે. એટલે ટોટલ આપણે એમાં ટોટલ ખર્ચો જોઈએ તો એની અંદર 1 કિલો બિયારણની ખેતી કરવું હોય તો 400-500 રૂપિયા ખર્ચો આવશે અને એની સામે 1500-2000 રૂપિયા ચોખ્ખો નફો ખેડૂતોને એની અંદર મળે છે. અમે લોકોનું એક પ્રયાસ રહેલું છે કે આપણા ગામડાની બહેનો, આપણા યુવાનો ઓછી જમીનમાં કેવી રીતે પગભર થાય અને આપણે એને જે ઓછી જમીનમાં જેવા ઉદ્યોગ સાહસિકતા તરફ લોકો આગળ વધી શકે તે પ્રકારનું એક આ પ્રયાસ અમે મશરૂમ ખેતી લોકો કરતા થાય તે બાબતે કરેલું છે. અમારી જે ઝુંબેશ છે એ 2017થી શરૂ થઈ, તેમાં અંજનાબહેન પહેલી વખત તાલીમમાં આવ્યા અને બીજા લોકોએ પણ એ કાર્યક્રમ ઓલા ખેતી કરવા તરફ આગળ વધ્યા છે. અને એમાં અંજનાબહેનની જો વાત કરીએ તેને તો ખૂબ સારી એવી પ્રગતિ કરી છે અને લગભગ 2 લાખ રૂપિયા સુધીની તેઓ આવક આ કામમાંથી મેળવી લીધી છે. આજે માલિકીની જમીનનું ક્ષેત્રફળ ઘટી રહ્યું છે ત્યારે તેને ધ્યાને રાખીને ઓછી જમીનમાં કેવા નફાકારક પાકો લઈ શકાય અથવા જમીન વિહોણા લોકો એક નાના ઉદ્યોગ તરીકે મશરૂમની ખેતીને કેવી રીતે વિકસાવીને તેના થકી સારી આવક મેળવી શકે તે અંગેની ઝુંબેશ રૂપે આજે વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સફળ થઈ રહ્યું છે અને ખેડૂતો તેને અપનાવી રહ્યા છે. સાથે લોક સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી મશરૂમની કેવી રીતે ખેતી કરવી તે અંગે માર્ગદર્શન આપી આ વિસ્તારના નાના ખેડૂતોને પગભર કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ. તો આ સાથે ઇવનિંગ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.